બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે. વાત કરીએ સુરતમાં એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમમાં કેમેરા બંધ થયા છે. ડિશ લગાવવા ડુપ્લિકેટ આઈડી સાથે કોઈ આવ્યું હોવાના આક્ષેપો હાલ કરવામાં આવી રહ્યા છે. વાત કરીએ ઓલપાડ વિધાનસભાના સ્ટ્રોંગરૂમના સીસીટીવી કેમેરા બંધ થયા છે. આપના ઉમેદવારે ઉગ્ર રજૂઆત કરી કે સીસીટીવી બંધ થઈ જતા હોબાળો પણ થયો છે. તો વાત કરવામાં આવે કાલે મતગણતરી થવાની છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં પૂર્ણ થઈ ત્યારે હવે સૌ કોઈ મતગણતરીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલ વાત કરીએ સુરતની, તો સુરતમાં એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમના જે કેમેરાઓ છે તે બંધ થઈ ગયા છે. ડિશ લગાવવા ડુપ્લિકેટ આઈડી સાથે કોઈ આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ઓલપાડ વિધાનસભાના સ્ટ્રોંગરૂમમાં સીસીટીવી કેમેરા બંધ થતા આપના ઉમેદવારે ઉગ્ર રજૂઆત પણ કરી છે. સીસીટીવી બંધ થતા હોબાળો પણ કરવામાં આવી રહ્યો છે. તો મહત્વનું છે કે સુરતમાં જે એન્જિનિયરિંગ કોલેજ છે તેમાં સ્ટ્રોંગરૂમમાં સીસીટીવી કેમેરા બંધ થઈ જતા આપના ઉમેદવારે ઉગ્ર રજૂઆત પણ કરી છે. સાથે જ સીસીટીવી બંધ થઈ જતા વાતને લઈને હોબાળો પણ કરવામાં આવ્યો છે. તો આજ મામલે સુરતથી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. વાત કરીએ કે ઓલપાડ વિધાનસભાના સ્ટ્રોંગરૂમમાં સીસીટીવી કેમેરા બંધ થયા છે, શું છે વધુ વિગત? જે લોકોએ આપણે જણાવ્યું હતું કે પ્રથમ ચરણ અને બીજા ચરણનું મતદાન પૂર્ણ થયું છે અને તમામ ઉમેદવારોનો ભાવિ મતપેટીઓમાં સીલ થયું છે. સુરતની તમામ વિધાનસભાની મતપેટીઓ અત્યારે સ્ટ્રોંગરૂમમાં જોવા મળી રહી છે, ત્યારે ઓલપાડ વિધાનસભાની જે આપના ઉમેદવારની મતપેટી પણ ઈવીએમ જે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવે છે, ચુસ્ત સુરક્ષા વચ્ચે આ ઈવીએમની ખાસ કરીને તકેદારી રાખવામાં આવી રહી છે. ઓલપાડ વિધાનસભાના આપના ઉમેદવાર ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પહોંચ્યા, તમામ સીસીટીવી કેમેરા બંધ જોતા ક્યાંક ને ક્યાંક ત્યાંના સુરક્ષા કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલે ચૂંટણી અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. સમગ્ર મામલે અધિકારીઓ પણ આમ ઘટનાને લઈને દોડતા હતા. આપને જણાવી દઉં કે કોઈ ડીશ ટીવી લગાવવાના મામલે ડુપ્લિકેટ આઈ કાર્ડ લઈને કોઈ વ્યક્તિ પ્રવેશ્યો હતો ત્યારે ઉગ્ર બોલાચાલી થતા સમગ્ર મામલે અધિકારીઓને પણ રજૂઆત કરી હતી, ત્યારે ચૂંટણી અધિકારીઓ દોડતા થયા હતા. આપને જણાવ્યું હતું કે જ્યારથી ઈવીએમ મશીનો જે સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે ત્યારથી આમ આદમી પાર્ટી પહેરો ભરી રહી છે. ક્યાંક ને ક્યાંક ઈવીએમમાં છેડછાડને લઈને અગાઉ પણ આક્ષેપો થયા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આપે આક્રમક રીતે આ મામલે રજૂઆત કરી હતી ત્યારે અધિકારીઓ દોડતા થયા છે. જી બિલકુલ, પણ આ વખતે સુરક્ષાઓને લઈને તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવે છે, છતાંય આવી રીતની ખોટ જે છે તે સામે આવી છે, એના વિશે અધિકારીઓનું શું કહેવું છે? જી બિલકુલ, આપને જણાવી દઉં કે ઓલપાડ વિધાનસભા આપના ઉમેદવાર ત્યાં પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. કેમેરા બંધ જોવા મળ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ત્યાં પૂછપરછ કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ ડીશ ટીવી લગાવવા આવ્યો છે, પરંતુ આ ડીશ ટીવી લગાવવા આવનાર વ્યક્તિ પાસેથી ડુપ્લિકેટ આઈડી કાર્ડ મળ્યું છે. ત્યારે સમગ્ર મામલે ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરી છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને અધિકારીઓ દોડતા થયા છે અને સમગ્ર ઘટનાને લઈને તપાસ આરંભી. આજે વ્યક્તિને પકડવામાં આવ્યું છે જે ડીશ લગાવવા બાબતે આવ્યો હતો, એ વ્યક્તિ વિશે શું માહિતી મળી રહી છે? હાલ તો સમગ્ર મામલે પોલીસ અને ચૂંટણીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ શંકાસ્પદ વ્યક્તિ આખરે ક્યાંથી આવ્યો અને તેની પાસે આ ડીશ ટીવી લગાવવાનું ડુપ્લિકેટ આઈડી કાર્ડ તમામ માહિતી સામે આવી છે, પરંતુ ચૂંટણી અધિકારીઓ હાલમાં આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જી, આશરે કેટલાક સમય સુધી સીસીટીવી કેમેરા બંધ રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે? જી બિલકુલ, આપને લવલી જણાવી દઉં કે આ સમગ્ર સીસીટીવી કેમેરા બંધ નો મામલો જ્યારે આપના ઉમેદવાર ઓલપાડ વિધાનસભાના ધાર્મિક માલવિયા ત્યાં પહોંચ્યા હતા, તેમના દ્વારા સમગ્ર જે એલઈડી સ્ક્રીન ઉપર કેમેરા બંધ જોવા મળતા તેઓએ સમગ્ર મામલે સવાલો કર્યા હતા. ક્યાંક ને ક્યાંક આ મામલે ચૂંટણી અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું, પરંતુ છેલ્લા અડધી કલાકના કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આપના ઉમેદવારોએ આક્ષેપો કર્યા છે. ચૂંટણી અધિકારીઓ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આખરે આ ઘટનામાં કોણ જે શંકાસ્પદ વ્યક્તિ છે તેને લઈને. જી,
જે આપના ઉમેદવારે રજૂઆત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી તો ચૂંટણી પંચ દ્વારા હાલ આ બાબતે શું કહેવામાં આવી રહ્યું છે? જણાવ્યું હતું કે દરેક સ્ટ્રોંગ રૂમ બહાર જ સુરક્ષાના જવાનો તૈનાત હોય છે, સીઆરપીએફ અને બીએસએફ ના જવાનો પહેરો ભરતા હોય છે, પરંતુ સુરક્ષામાં સુંદર જોવા મળ્યા છે. ત્યારે ક્યાંકની ક્યાંક ઘટનાની ગંભીરતા લઈને ચૂંટણી અધિકારીઓ પગલા ભરવા માટે જો તપાસ હાથ ધરી છે, આખરે જે કોઈ દોષી થશે તેની ઉપર કાર્યવાહી થશે. જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરતમાં આ એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમના કેમેરા બંધ થઈ ગયા છે. ડિશ લગાવવા બાબતે ડુપ્લિકેટ આઈડી સાથે કોઈ વ્યક્તિ આવ્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વાત કરીએ ઓલપાડ વિધાનસભાના સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી બંધ થઈ ગયા છે, ત્યારે આપના ઉમેદવારે પણ રજૂઆત કરી છે. આ મામલે હાલ તપાસ તો હાથ ધરી દેવામાં આવી છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા હાલ કોઈ બાબતની જાણ કરવામાં આવી નથી. પરંતુ સવાલ એ છે કે ઘણી બધી સુરક્ષાઓ છતાં સીસીટીવી કેમેરા બંધ કેવી રીતે થયા? આ બાબતે હોબાળો પણ કરવામાં આવ્યો છે અને હાલ આ બાબતે તમામ જે છે તે તપાસ હાથ ધરી દેવામાં આવી છે.